નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબમાં. આજે આપણે જોઈશું ઇંગ્લિશ વોકેબ્યુલરીનો એક મહત્વપૂર્ણ ટોપિક કરેક્ટ ધ સ્પેલિંગ, જે અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. અને તેમાં પણ આજે આપણે એ સિરીઝની કેટલાક મહત્વપૂર્ણ શબ્દો જોઈશું. તો વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી નિહાળવાનો આગ્રહ રાખજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. કે ભાઈ એનિવર્સરી શબ્દ સૌ પ્રથમ જોઈ શકીએ છીએ કે ભાઈ એનિવર્સરી. એનિવર્સરી એટલે શું થાય? જયંતી. તો ભાઈ એનિવર્સરી શબ્દ આપણે કઈ રીતે યાદ રાખી શકીએ? તો આપણને બધાને ખબર છે કે ભાઈ વેલેસલીની એક સહાયકારી યોજના હતી, ભાગલા પાડો ને રાજ કરો. તો તેને આપણે અહીં અમલમાં મૂકવી પડશે કે ભાઈ આ શબ્દના ભાગ પાડી દઈએ કે ભાઈ એ ડબલ એન આઈ એટલે કે એની, પછી વીઈ આર વેર અને એસ એ આર વાય સારી એટલે કે એની વેર સારી એટલે કે દરેક જગ્યાએ સાડી. એ રીતે આપણે યાદ રાખી શકીએ કે એ એ ડબલ એન આઈ એટલે કે એની, વીઈ આર એટલે વેર અને એસ એ આર વાય સારી એટલે કે એની વેર સારી. એટલે કે આપણે એને બધા ટુકડાઓને ભેગા કરવી તો એનિવર્સરી શબ્દ બની જાય. પણ આપણે આ રીતે યાદ ઉચ્ચારમાં યાદ રાખવું પડે કે ભાઈ એની વેર સારી એટલે કે દરેક જગ્યાએ સાડી, એની વેર સારી એટલે કે જયંતી, એનિવર્સરી એટલે જયંતી. એનો સ્પેલિંગ યાદ રહી ગયો ને કે ભાઈ એ ડબલ એન આઈ વીઈ આર એસ એ આર વાય એની વેર સારી. એ રીતે યાદ રાખવાનું એટલે જયંતી. ત્યારબાદ બીજો શબ્દ કે ભાઈ એમ્બેસેડર એટલે કે રાજદૂત. આપણે નથી કોઈ કોઈ રાજ્યના એમ્બેસેડર હોય, બ્રાન્ડ એમ્બેસેડર અથવા કોઈ વસ્તુના હોય. આપણે જોઈએ છીએ કે ભાઈ વિરાટ કોહલી હોય, બધા દરેક આપણે બ્રાન્ડ એમ્બેસેડર જોઈએ છીએ. તો તેનો સ્પેલિંગ શું છે સાચો? તો એમ્બેસેડર, એમ્બેસેડર એ એમ બી એ ડબલ એસ એ ડી ઓ આર એટલે કે એમ્બેસ એમ્બેસા પછી ડોર એમ્બેસા ડોર. એ રીતે યાદ રાખવાનું કે ભાઈ એમ્બાસા ડોર, આંબાસા ડોર, આંબાસા ડોર બરોબર, આંબા આંબા સા પછી આ ડોર શબ્દ અલગ રાખવાનો, આંબાસા ડોર, આંબા પછી ડબલ એસ એ યાદ રાખવાનું, ડબલ એસ એ પછી ડોર, આંબાસા ડોર એટલે કે એમ્બેસેડર યાદ શબ્દ રાખવાનો. એમ્બેસેડર એ એમ બી એ પછી આંબા થઈ ગયું, ત્યારબાદ ડબલ એસ એ આ બીજો ભાગ અને ડી ઓ આર એટલે કે એમ્બેસેડર એટલે રાજદૂત. ત્યારબાદ નેક્સ્ટ એપોલોજી એટલે માફી, એ ડબલ એ પી ઓ એલ ઓ જી વાય એપોલોજી એટલે માફી. આમાં કાંઈ લોજિક લગાવવાની જરૂર નથી કે ભાઈ અહીંયા એપ યાદ રાખવાનું, એપ પછી છે ઓ એલ ઓ પછી જી વાય એપોલોજી એટલે માફી. ત્યારબાદ નેક્સ્ટ એપ્રોક્સિમેટ એટલે કે અંદાજિત. એપ્રોક્સિમેટનો શબ્દ આપણે કઈ રીતે યાદ રાખી શકીએ? તો ભાઈ એ ડબલ પી એટલે કે એપ આપણે બધા વાપરીએ છીએ. ત્યારબાદ રોક્સી, રોક્સી એટલે આપણે કંઈક અલગ એવું યાદ રાખીએ કે ભાઈ રોક્સી એટલે કે રોક આપણે કરતા રોક, તો આપણે એને રોક્સી યાદ રાખી શકીએ. ત્યારબાદ મેટ એટલે કે એમ એ ટી ઈ એપ રોક્સી મેટ, એપ રોક્સી મેટ, એપ રોક્સી મેટ એટલે અંદાજિત. એપ એપ્રોક્સિમેટ આ બધું આપણે શબ્દ ભેગા કરીએ તો ભાઈ એપ્રોક્સિમેટ એવો શબ્દ બનશે એટલે કે અંદાજિત. ત્યારબાદ નેક્સ્ટ છે કે ભાઈ એસેસિનેશન એટલે કે હત્યા, ક્રૂર હત્યા, ઘાતકી એવો શબ્દ થાય. તો આપણે આને કઈ રીતે યાદ રાખી શકીએ? એ ડબલ એસ એ ડબલ એસ ઇન એ ટી એ ટી આઈ ઓ એન એટલે કે એસ એસ ઇન એશન એટલે કે એ ડબલ એસ એટલે આપણને ખબર છે કે ભાઈ એ ડબલ એસ એટલે આસ એટલે શું થાય? ગધેડું થાય. તો ગધેડું, ગધેડું અંદર ખાધું. અહીંયા ઈ પણ શબ્દ આવી શકે, એસેસિનેટ એટલે કે એસેસિનેટ એ નાઉન છે અને આ એક એક્ઝેક્ટિવ થયું, એક શબ્દ થયો બરોબર. તો એસ એસ ઇન એશન એટલે કે ગધેડું, ગધેડું અંદર ખાધું એટલે કે એ ડબલ એસ એ ડબલ એસ ઇન એ ટી એ ટીઈ પણ આવી શકે અને એ ટી આઈ ઓ એન પણ આવી શકે એટલે હત્યા થાય બરોબર. એટલે કે શું થાય? શબ્દનો અર્થ હત્યા થાય. ત્યારબાદ નેક્સ્ટ ઓડિટોરિયમ, ઓડિટોરિયમ એટલે શ્રોતાખંડ.
તો આપણને બધાને ખબર છે કે ભાઈ ઓડી ગાડી, તો ઓડી પછી કે ટોર ટોરી પછી યુ એમ, ત્રણ ભાગ પાડી દેવાના, ઓડી ટોર ટોરી યુ એમ, ઓડી ટોરી યુ એમ, ઓડી ટોરી યુ એમ, એટલે કે એ એ યુ ડી આઈ ટી ઓ આર આઈ યુ એમ, ઓડિટોરિયમ એટલે શ્રોતાખંડ. ત્યારબાદ નેક્સ્ટ એનેમો, એનેમો મીટર, આપણે વૈજ્ઞાનિક સાધન આપણે જ્યારે ભણતા હોઈએ તો આ સાધન આવે કે ભાઈ એનેમો મીટર, તો આપણે એને યાદ રાખવાનું કે ભાઈ એ એન ઈ એમ ઓ મીટર, મેટેર, આપણે આ રીતે યાદ રાખાય, એ રીતે યાદ ન રહે તો મેટેર, ઉચ્ચાર હોય તે રીતે પણ યાદ રાખી શકાય, મો એટલે આપણે મો, પછી છે એને, અને આપણે અને યાદ રખાય, અનેમો મેટેર, એ રીતે પણ યાદ રાખી શકાય, અનેમો, આપણે એવું થોડું જરૂરી છે આપણે ક્યાંય એવું નથી ઉચ્ચાર પૂછાવવાનું, એટલે આપણે આ રીતે પણ યાદ રાખી શકીએ, એનેમો અને મો મેટેર, આપણે આ રીતે પણ યાદ રાખી શકાય, અનેમો મેટેર, એટલે પછી એ એન ઈ અને એમ ઓ મો એમ ઈ ટી ઈ આર મેટેર, એન અને મો મેટેર, એ પણ એ રીતે પણ યાદ રખાય, અને મો મેટેર, અને સાચો ઉચ્ચાર શું થાય, એનેમો મીટર, અને મો એનેમો મીટર એટલે યંત્ર સાધન, પણ આપણે કઈ રીતે યાદ રાખવાનું, અને મો મેટેર એટલે કે યંત્ર સાધન. ત્યારબાદ નેક્સ્ટ અક્વાયરમ, અક્વાયરમ એટલે માછલીઘર, તો એ ક્યુ યુ એ પછી આર આઈ યુ એમ, બે ભાગ પાડી દેવાના, એ ક્યુ યુ એ આર આઈ યુ એમ, એટલે કે માછલીઘર, અક્વાયર મેન, અક્વાયરી અક્વાયરમ, અક્વાયરમ એટલે માછલીઘર. ત્યારબાદ નેક્સ્ટ અકમન, અકોમડેટ એટલે કે અનુકૂળ થવું, એટલે કે એ ડબલ સી ઓ ડબલ એમ ઓ ડી એ ટી, આ તો સાવ સરળ સ્પેલિંગ થઈ ગયો, ત્રણ ભાગ પાડી દો, ભાઈ એકો મો ડેટ એટલે તારીખ, ખબર છે ને કે ભાઈ ડી એ ટી એટલે તારીખ થાય, તો એ ડબલ સી ઓ એકો ડબલ એમ ઓ મો એકમો ડેટ, ડેટ એટલે તારીખ, એટલે એકમો ડેટ એટલે શું થાય, અનુકૂળ થવું. ત્યારબાદ નેક્સ્ટ અસેશન, અસેશન એટલે શું થાય, વધારો, તો એ ડબલ સી ઈ એ ડબલ સી ઈ ડબલ એસ આઈ ઓ એન, આના પણ બે ભાગ પાડી દેવાના, એ ડબલ સી ઈ ડબલ એસ આઈ ઓ એન, અસેશન એટલે વધારો, એટલે કે નફો થાય એ પણ અસેશન કહી શકાય, પણ પ્રોફિટ આ અલગ પડી જાય, વધારો અસેશન એટલે વધારો. ત્યારબાદ નેક્સ્ટ એરોડ્રોમ, એરોડ્રોમ એટલે શું થાય, હવાઈ મથક, તો આપણને બધાને ખબર છે કે એર એ આઈ આર, એર એટલે હવા થાય, તો એની પરથી આપણે એરો યાદ રાખવાનું, એટલે કે હવાઈ, અને ડ્રોમ એટલે મથક યાદ રાખવાનું, ડી આર ઓ એમ ઈ, એરોડ્રોમ એટલે હવાઈ મથક. ત્યારબાદ નેક્સ્ટ એરોનન્ટ, એની જેવો સિમિલર વર્ડ, એરોનન્ટ, એરોનન્ટ એટલે કે એ ઈ આર ઓ, એરો એટલે વિમાન, અને નટ એ એ એન એ યુ ટી, નટ એટલે ચાલક, એરો નટ એટલે વિમાન ચાલક. ત્યારબાદ નેક્સ્ટ એસિડ્યુઅસ, એસિડ્યુસ એટલે મહેનતુ, એસિડ્યુઅસ એટલે મહેનતુ, એ ડબલ એસ આઈ ડી પછી યુઓ યુએસ, આ રીતે પણ યાદ રાખી શકાય, કે એસ એટલે કે ગધેડું, આસ એટલે ગધેડું, બધાને યાદ રહી ગયું, એસ પછી આઈડી એટલે આપણે આઈડી પાસવર્ડ હોય એ, પછી કે યુઓ યુએસ એટલે કે યુએસ એટલે આપણને ખબર છે કે ભાઈ અમેરિકા, આ રીતે પણ વિભાજન કરીને પણ યાદ રાખી શકાય, એસ આઈડી યુઓ યુએસ એટલે કે એસ એ ડબલ એસ એસ આઈડી યુઓ અને યુએસ, અસેસિડ્યુઅસ એટલે મહેનતુ. ત્યારબાદ નેક્સ્ટ એનિહિલેશન એટલે કે વિનાશ, એનિહિલેશન એટલે વિનાશ, તો એ ડબલ એન એની એ ડબલ એન આઈ એની પછી છે હિલ પછી એશન, ત્રણ ભાગ પાડી દેવાના, પેલો બીજો અને ત્રીજો, એની હિલ એશન, એ ડબલ એન આઈ એચ આઈ એચ આઈ એલ એ ટી આઈ ઓ એન,
એનિહિલેશન એટલે વિનાશ. ત્યારબાદ નેક્સ્ટ આર્કિટેક્ચર. આપણે આ શબ્દ વારંવાર સાંભળતા હોઈએ કે ભાઈ આર્કિટેક્ચર એટલે શું થાય, બાંધકામ કળા. તો આર્કી શબ્દ અલગ પાડી દેવાનો અને ટેક્ચર શબ્દ અલગ પાડી દેવાનો. આર્કિટેક્ચર તો આર્કીને અલગ પાડી દેવાનો, એ આર સી એચ આઈ, પછી છે ટેક આ પહેલો ભાગ, આ બીજો ભાગ ટેક, અને ચર ત્રીજો ભાગ, પેલો બીજો અને ત્રીજો ભાગ. એટલે કે આર્કી એ આર સી એચ આઈ ટી સી ટી યુ આર ઈ આર્કી ટેક ચર એટલે કે બાંધકામ. એ આર સી એચ આઈ ટી સી ટી યુ આર ઈ આર્કિટેક્ચર એટલે બાંધકામ કળા. ત્યારબાદ નેક્સ્ટ ઓક્ઝ્યુલરી એટલે કે સહાયકારક. આપણે અંગ્રેજીમાં ભણીએ છીએ કે ભાઈ મોડેલ ઓક્ઝ્યુલરી. મોડેલ ઓક્ઝ્યુલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ. મોડેલ ઓક્ઝ્યુલરી વર્બ આપણે અંગ્રેજીમાં આવે છે ને, તો આ શબ્દ પણ અગત્યનો છે કે ભાઈ એ યુ એક્સ આઈ એલ આઈ એ આર વાય એટલે કે ઓક્ઝ્યુલરી એટલે સહાયકારક. આપણે ઉચ્ચારે એ રીતે કરો ને એટલે શબ્દ જ આવડી જાય કે ભાઈ ઓ જી અ લી અરી. આ રીતે આપણે બોલવાનું દા રીતે એટલે શબ્દ જ આવડી જાય આપણને. પછી ઔ જી અલરી ઔ જીલરી એટલે ઔ જી લી અરી ઔ જી ઔ જી લી અરી ઓક્ઝ્યુલરી એટલે સહાયકારક. ત્યારબાદ નેક્સ્ટ એડોલેસન્સ એટલે કે કિશોરાવસ્થા. એ ડી ઓ એલ ઈ એસ સી ઈ એન સી ઈ આ તો હાવ સરળ સ્પેલિંગ થઈ ગયો. એડો એટલે આ એક ભાગ પાડી દેવાનો એડો, પછી છે બીજું લેસ, અને ત્રીજું છે સી ઈ એન સી સેન્સ કિશોરાવસ્થા. એડો લેસ સેન્સ એડો લેસ સેન્સ એ ડી ઓ એલ ઈ એસ સી ઈ એન સી ઈ એડોલેન્સ એડોલેસ સેન્સ એટલે કિશોરાવસ્થા. ત્યારબાદ નેક્સ્ટ અમેલિયે રેટ. અમેલિયે રેટ અમેલિયો રેટ એટલે કે સુધારવું. એ એમ ઈ એલ આઈ અમેલી પછી ઓ પછી રેટ. રેટ એટલે આપણને ખબર છે કે ભાઈ દર થાય, ટકા થાય. રેટ એટલે આર એ ટી એટલે દર, અને અમે અમેલી એટલે કે આપણે અમેલી આપણે યાદ રાખી લેવાનું. આમલી આમલી યાદ રાખી લેવાનું આમલી, પછી ઓ વશમાં યાદ રાખવાનું આમલીઓ રેટ. આમલીનો દર શું છે આપણે એ રીતે પૂછવાનું, આમલીનો દર કેટલો છે. તો ભાઈએ સામે જવાબ આપ્યો કે ભાઈ હવે દર સુધરી ગયો છે એટલે કે સુધરવું. અમેલિયો રેટ એ એમ ઈ એલ આઈ અમેલી પછી ઓ પછી રેટ અમેલિયો રેટ એટલે સુધારવું. ત્યારબાદ નેક્સ્ટ અફિલિએશન. અફિલિએશન એટલે મિશ્રિત અથવા તો સંમિલિત. અફિલિએશન એટલે અફિલિએશન એટલે શું થાય, મિશ્રિત અથવા તો સંમિલિત એટલે કે ભળી જવું એવું કંઈક થાય, ભળવું. બરોબર આ રીતે થાય તો શું થાય કે એ ડબલ એફ આઈ એલ આઈ એ ટી આઈ ઓ એન અફિલિએશન. અફિલિએશન એટલે સંમિલિત થવું. એ ડબલ એફ આઈ એલ આઈ એ ટી આઈ ઓ એન અફિલિએશન એટલે મિશ્રિત અથવા તો સંમિલિત થવું. તો મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો, તમારા વ્યૂ કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, આ વિડીયોને શેર કરો, અને જો તમે હજુ સુધી અમારી ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ.